ફક્ત 5 જ મિનિટમાં બની જતો આ ચટાકેદાર નાસ્તો બધા જ ગુજરાતીઓનો ફેવરેટ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટના ખીચાની રેસિપી. ચોખાના લોટનું ખીચું તો તમે ખાધું જ હશે, પણ આજે આપણે એકદમ નવી રીતથી અને બધાના જ ઘરમાં હંમેશા હોય તેવા ઘઉંના લોટમાંથી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ખીચું બનાવશું. તો ફક્ત 5 જ મિનિટમાં બની જતું ઘરના બધાનું ફેવરેટ ટેસ્ટી અને ચટાકેદાર ખીચું બનાવવાનું શરૂ કરીએ. નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઘઉંના લોટનું ખીચું બનાવવા માટે આપણે સૌથી પહેલા લોટ અને પાણીનું માપ જોઈ લઈએ. તો મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. આ ઘઉંનો લોટ આપણે જે રોટલી પરોઠા કરવા વાપરતા હોઈએ તે જ લીધેલો છે. અને કપના માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 1 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. તો હવે જે કપથી આપણે ઘઉંનો લોટ લીધેલો છે તે જ કપથી આપણે 2 કપ જેટલું પાણી લેવાનું છે. તો છે ને એકદમ સહેલું માપ, જેટલા કપ આપણે લોટ લેતા હોય તેનાથી ડબલ આપણે પાણી લેવાનું છે. તો હવે ફટાફટ ખીચું બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે. હવે તેમાં 2 કપ જેટલું પાણી એડ કરી દઈએ. તો આપણું પાણી ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી જીરું, 1/4 ચમચી જેટલો મેં અજમો લીધેલો છે તેને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અજમાનો સ્વાદ ખીચામાં એકદમ સરસ લાગે છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે મેં 2 લીલા મરચાં અને 1/2 ઇંચ આદુના ટુકડાને મિક્સર જારમાં ક્રશ કરી લીધેલા છે તેને એડ કરી દઈએ. આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો. હવે મસાલાને પાણીમાં મિક્સ કરી દઈએ અને પાણીને 2 મિનિટ માટે બોઇલ કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું પાણી સારી રીતે બોઇલ થઈ ગયું છે. હવે મેં અહીંયા 1/8 એટલે કે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. જો તમે આ ખીચું ઘઉંના પાપડ માટે બનાવતા હોય તો તમારે બેકિંગ સોડાની જગ્યાએ પાપડ ખાર લેવાનો છે તેને એડ કરી દઈએ. તો હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ છે પાણીમાં લોટને એડ કરવાનો. તો મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને સાથે મેં લોટને પાણીમાં મિક્સ કરવા માટે આ રીતનું એક વેલણ લઈ લીધેલું છે. અને આ સમયે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની છે, હાઈ નથી રાખવાની. હવે લોટને થોડો થોડો પાણીમાં એડ કરતા જવાનું છે અને વેલણથી ફેરવતા જવાનું છે જેથી લોટના કોઈ પણ જાતના ગાંઠા પાણીમાં ના રહે. તો આપણો બધો જ લોટ એડ થયા પછી વેલણને આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે બધો જ લોટ પાણી સાથે મિક્સ થઈ ગયો છે. હવે વેલણને કાઢી લઈએ અને ખીચાને ચમચાની મદદથી મિક્સ કરી લઈએ. જો આ સમયે તમારા ખીચામાં લોટના થોડા પણ ગાંઠા હોય તો 1/4 કપ જેટલું પાણી એડ કરી ખીચાને સારી રીતે કૂક કરી લેજો. તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે પાણી સાથે મિક્સ થઈ ગયો છે અને તેમાં કોઈ પણ જાતના લમ્સ કે ગાંઠા નથી. હવે આપણે ખીચાને 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનું છે જેથી તે એકદમ સારી રીતે ચડી જાય. તો બાઉલને ગેસ ઉપરથી લઈ અને ગેસ ઉપર આ રીતની કોઈ પણ લોટી કે પેન રાખી દો અને તેના ઉપર ખીચાનું બાઉલ રાખી અને તેને ઢાંકી દો. આ રીતે ખીચાને કૂક કરવાથી ખીચાને ડાયરેક્ટ હીટ નથી લાગતી જેથી તે જરા પણ બળતું નથી. અને બસ પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે ખીચાને 3 મિનિટ માટે કૂક કરી લઈએ. જો આ સમયે તમે ઘઉંના લોટના ખીચાને પાપડ માટે બનાવતા હોય તો તમારે તેને પેનની જગ્યાએ સ્ટીમરમાં સ્ટીમ કરવાનું રહેશે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણ ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું ઘઉંના લોટનું ખીચું ફક્ત 2 જ મિનિટમાં બનીને એકદમ તૈયાર છે. હવે તૈયાર કરેલા ખીચાને સર્વ કરવા માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે. તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ જેથી ખીચું એકદમ સારી રીતે ડીમોલ્ડ થઈ જાય. હવે ખીચાને ચમચાની મદદથી બાઉલમાં ભરી લઈએ.
તો આપણું ગરમા ગરમ બધાના જ ઘરમાં હોય તેવા ઘઉંના લોટનું એકદમ ટેસ્ટી ખીચું તૈયાર થઈ ગયું છે. હવે તેને સર્વ કરી લઈએ. હવે ખીચાને ઉપરથી થોડો અચાર મસાલો, અચાર મસાલાની જગ્યાએ તમે લાલ મરચા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો, અને થોડા તેલ સાથે સર્વ કરીએ. તો બધાના જ ઘરમાં હોય તેવો ઘઉંના લોટમાંથી બનતું આ ટેસ્ટી અને ચટાકીદાર ખીચાની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.